મિત્રો આજે મહાભારતના એક પ્રસંગની વાત કરવી છે આપણને સૌને ખ્યાલ છે કે મહાભારતના યુદ્ધ પહેલા કૃષ્ણ બળરામ અને યાદવોની મદદ લેવા માટે અર્જુન અને દુર્યોધન બંને પહોંચ્યા હતા દુર્યોધન એટલે અહંકાર દુર્યોધન એટલે અભિમાન દુર્યોધન એટલે ગૌરવ દુર્યોધન એટલે મદ ભગવાન શ્રી કૃષ્ણ હતા એટલે બરાબર એમના ઓશિકાની પડખે સ્થાન લીધું અર્જુન પણ પહોંચ્યો કૃષ્ણનો એ સખા પરમ ભક્ત એણે જોયું ભગવાન આરામમાં છે એટલે એણે પગ તરફ પાંજે તે પોતાનું સ્થાન લીધું થોડો સમય વીત્યો હશે ભગવાનની આંખ ખુલી ભગવાને જોયું અર્જુન બેઠો છે એમની પાગતે સ્મિત કર્યું આવકાર્યો પૂછ્યું કેમ ત્યાં દુર્યોધને પણ ખુખારો ખાધો ભગવાનની નજર એના પર પણ પડી ઓહો આપ પણ પધાર્યા છો સ્વાગત છે કૌરવરાજ આપનું બોલો કેમ આવું થયું ત્યારે બંનેએ પોતાની વાત કહી કે હવે યુદ્ધ સિવાય અમારા વચ્ચેના મતભેદોનો અંત નથી મહાયુદ્ધ થવાનું છે ને અમે આપની મદદ માગવા આવ્યા છે કૃષ્ણ કળી ગયા દુર્યોધનના મનનો શું ભાવ હતો ભગવાન નારાયણથી તો કોઈ વાત છાની ના નારાયણ ને એટલે એમણે કહ્યું જો ભાઈ સરળ વાત છે મારી આંખ ખુલી પહેલી નજર અર્જુન પર પડી અને ત્યારબાદ દુર્યોધન મેં આપને જોયા માટે પહેલો અધિકાર મારી પાસેથી વચન મેળવવાનો અર્જુનનો બને છે દુર્યોધનને પેટમાં ફાળ પડી કે આ તો બધું જ લઈ જશે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે મારી એક શરત છે તમારે બેમાંથી એક પસંદ કરવું પડશે એક બાજુ હું શસ્ત્ર નહીં ઉપાડું નિશસ્ત્ર રહી અને સાથે રહીશ અને બીજી બાજુ મારી અઢાર અક્ષરોની સેના મારા બધા જ સુભઠો સાથે તમારી સાથે રહેશે દુર્યોધનને ધ્રાસકો પડ્યો કે ખલાસા તો અર્જુનનો વારો આવ્યો પેલો અને અર્જુન માંગી લેશે અઢાર અક્ષરની સેના અને આ ભાઈ ભગવાન તો એવું કહીને બેઠા છે શ્રી કૃષ્ણ તો કે હું તો હથિયાર પણ નહીં અટકું હથિયાર નહીં ઉપાડું હું ખાલી સાથે રહીશ તો એકલા સાથે રાખીને એમને શું કરવા છે આપણે એને લાગ્યું કે આ તો બાજી હારી ગયા ભગવાને સ્મિત સાથે અર્જુનને પૂછ્યું બોલ અર્જુન તારો વારો છે શું જોઈએ ત્યારે ત્યારે અત્યંત નમ્ર ભાવે અર્જુને ભગવાનને મસ્તક નમાવીને કહ્યું કે પ્રભુ આપ શસ્ત્ર ઉપાડો કે ન ઉપાડો હું આપને પસંદ કરું છું દુર્યોધનના મો પર ખુશાલી 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 છવાઈ ગઈ છેવટે અર્જુને બાફ્યું અઢાર અક્ષણની સેના મહાભારતના મહાયુદ્ધમાં પ્રતાપી યાદવોની સેના એ પોતાના પક્ષે લડશે એ વાત પાત્રથી દુર્યોધન રોમાંચિત થઈ ઉઠ્યો મહાભારતનો યુદ્ધ શરૂ થયું અઢાર દિવસ ચાલેલા યુદ્ધમાં ભયંકર નરસંહાર થયો પણ એ યુદ્ધની એક ઘટનાની વાત કરવી છે આજે આપણે બે બળિયા આમ તો બંને ભાઈ એકબીજાના સૂર્યપુત્ર કર્ણ જે કુંતીએ ત્યાગી દીધો એટલે સુતપુત્ર બન્યો અને પછી અંગદેશનો રાજા બન્યો તે કર્ણ અને સામે એવો જ પ્રતિભાશાળી એવો જ વીર યોદ્ધો અર્જુન બંને સામસામે બિડાણા અર્જુન એક પછી એક પોતાના અસ્ત્ર શસ્ત્રોનો પ્રયોગ કર્ણ ઉપર કરવા માંડ્યો કર્ણના રથને જ્યારે અર્જુનનું શસ્ત્ર વાગે ને ત્યારે રથ અર્ધો જોજન પાછળ જતો રહે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય બીજી બાજુ કર્ણ પણ કંઈ ગાંજ્યો જાય એવો નહોતો સામે એણે પણ એવા બળુકા અસ્ત્ર શસ્ત્રનો પ્રયોગ કર્યો પણ એનું જ્યારે શસ્ત્ર અર્જુનના રથને ભટકાય તો અર્જુનનો રથ માત્ર સાત ડગલા પાછળ જાય અર્જુનના મનમાં ક્યાંક અભિમાન પાંગર્યું ક્યાં કર્ણ મારા શસ્ત્રોનો પ્રભાવ જુઓ એના શસ્ત્રોનો પ્રભાવ જુઓ પણ ભગવાન તો સારથી હતા ને એના એટલે જ્યારે જ્યારે કર્ણનો રથ પાછો પડે તો પણ ભગવાન શાબાશી કર્ણને આપે શાબાશ કર્ણ સાધો સાધો અર્જુનને થાય કે આ શું કરે છે ભગવાન આપણો રથ સાત ડગલા પાછળ પડે છે તો મને કોઈ શાબાશી નહીં અને કર્ણનો રથ આટલો બધો પાછળ ધકેલાઈ જાય છે મારા શસ્ત્રોથી તો એ ભગવાન કહે છે શાબાશ આ ભગવાન કઈ જાતની વાત કરે છે યુદ્ધ આગળ ચાલ્યું પૂરું થયું અને છેલ્લા સમયે જ્યારે રથ પરથી ઉતરવાનો વારો આવ્યો ત્યારે ભગવાને કહ્યું કે અર્જુન તારા મનમાં સંશય છે ને તને કદાચ એ ખ્યાલ નહોતો કે તારા રથ પર સ્વયં નારાયણ અને તારા રથની ધ્વજામાં સ્વયં બજરંગબલી હાજર હતા અને છતાંય સાત ડગલા રથ પાછળ પડતો હતો અને એટલે હું કર્ણને ધન્યવાદ આપતો હતો હવે સામાન્ય શિરસ્તો તોડીને આજે સારથી તરીકે હું રથ પર બેસી રહું છું યુદ્ધ હવે પૂરું થયું છે આપ રથ પરથી નીચે ઉતરો થોડા દૂર જઈને ઉભા રહો બજરંગબલી પણ ધજામાંથી હવે વિદાય થઈ ગયા છે હજુને આ બીજું આશ્ચર્ય વેઠવાનું એ થોડે દૂર જઈને ઉભા રહે અને ત્યારે ભગવાન નારાયણે જેવો નીચે પગ મૂક્યો કે આખો એ રથ ભડકો થઈને રાગ થઈ ગયો શ્રી કૃષ્ણના મોં પર ત્યારે સ્મિત હતું કે અર્જુન તારા મનમાં જે અહંકાર હતો તને લાગતું હતું કે તું સર્વશ્રેષ્ઠ યોદ્ધો છે તે પ્રતાપ તારો નહીં એ પ્રતાપ નારાયણનો હતો મેં ભલે શસ્ત્ર નહીં ઉઠાવ્યું પણ એક કરતાં વધુ રીતે શસ્ત્ર ઉપાડવા કરતાં પણ મેં વધુ મદદ કરી છે તારી ધર્મને બાજુ પર મૂકીને પણ મેં જ્યારે કર્ણના રાતનું પૈડું ખૂંપી ગયું હતું ત્યારે મેં તને સલાહ આપી હતી કે અત્યારે એના પર વાર કરે જો બચો તો તમારે તમારા બધાનો ખાત્મો કરી નાખશે નરોવા કુંજરોવા વાળી વાતની પણ મેં સલાહ આપી હતી શસ્ત્ર ઉચકીને યુદ્ધ જીતી શકાય છે એવું નથી અને એટલે અંગ્રેજીમાં એક કહેવત છે કે બેટલ્સ આર પ્લેન્ડ એન્ડ ફોટ ઇન ધ માઇન્ડ ઓફ ધ જનરલ્સ યુદ્ધોનું આયોજન અને યુદ્ધ લડાય છે એ એના આયોજક એટલે કે સૈન્યના વડાના મગજમાં લડાય છે ઓન્લી દે આર એક્ઝિક્યુટેડ ઓન ધ બેટલ ફ્રન્ટ માત્ર યુદ્ધ ભૂમિમાં તો એનો અમલ થાય છે અર્જુનના સખા શ્રી કૃષ્ણ ભલે અઢાર અક્ષણી સેના દુર્યોધન લઈ ગયો પણ એકલા નિશસ્ત્ર ભારે પડ્યા બળ સામે કળનો વિજય થયો અને એ જ આજના જમાનામાં એલ્વિન ટોફલર કહે છે કે નોલેજ ઇઝ પાવર એન્ડ હુ એઝ ધ અર્લિયેસ્ટ એક્સેસ ટુ ધી નોલેજ શેલ બી ધી મોસ્ટ પાવરફુલ ક્યાંક ફ્લોર પર ગીતાની કે શ્રીકૃષ્ણની તો વાત નથી કરતો ને વિચારી જજો